કોરોના કાળમાં લોકડાઉને જીવનચક્રને અટકાવી દીધું હતું લોકો આર્થિક સંકટમાં આવી જતા લોકડાઉનના નામથી જ ફફડી ઉઠે છે પરંતુ પરિસ્થિતિ બેકાબુ બની જાય ત્યારે કડક નિર્ણયો લેવા પડે છે દેશની રાજધાની દિલ્હીએ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે દિલ્હીની આસપાસના રાજ્યોમાં પરાલી સળગાવવાના કારણે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ભયંકર સ્તરે પહોંચી ગયું છે સુપ્રીમ કોર્ટે લોકડાઉન જેવા કડક પગલાં લેવા સરકારને સૂચન કર્યું હતું જેને પગલે દિલ્હીમાં ચૌદ થી સત્તર નવેમ્બર આંશિક લોકડાઉન લગાડવામાં આવ્યું છે સરકારી કર્મચારીઓ ઘરેથી જ કામ કરશે સ્કૂલો એક અઠવાડિયા સુધી બંધ રહેશે તેમજ બાંધકામને લગતા કાર્યો પણ બંધ રાખવામાં આવશે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ડેલ્ટા સ્ટ્રેન અને કાપાસ સ્ટ્રેન વધુ ઘાતક બન્યા હોવાની વૈજ્ઞાનિકોની ચેતવણીથી ભય ફેલાયો છે

ચાર સૈનિકો સહિત કુલ છ લોકોના મૃત્યુ થયા હોવાનો અહેવાલ છે જામનગરમાં રણજીત સાગર રોડ પર શહેરને પાણી પૂરું પાડતી મેઇન પાઇપલાઇનમાં ભંગાણ થતા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી વિતરણ થઈ શક્યું ન હતું જામ્યુકોની વોટર વર્ક શાખા દ્વારા યુદ્ધના ધોરણે પાઇપલાઇન રિપેરિંગનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની જાગૃતિના સંખ્યાબંધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવેલ કાનૂની જાગૃતિ અંગેના વિડીયો જિલ્લાના દરેક ગામમાં નિદર્શન કરવામાં આવ્યું હતું શહેર તથા ગામડાઓમાં વિવિધ બસો પંદર કાર્યક્રમો તથા ઓનલાઈન કાર્યક્રમો વડે કુલ અઢી લાખ લોકોને તેમના કાનૂની અધિકારોથી વાકેફ કરવામાં આવ્યા હતા